જ્યારે દેશની અંદર અંગ્રેજોનું રાજ હતું ત્યારે પશ્ચિમ બંગાળની અંદર ફતેહચંદ કરીને એક વ્યક્તિ હતા, પરંતુ લોકો એમને જગત શેઠ તરીકે ઓળખતા હતા. એનું કારણ એવું છે કે એ જમાનાની અંદર દુનિયામાં બધાને બેન્કિંગ સેવા પૂરી પાડતા હતા, એટલે ફાઇનાન્સ કરતા હતા, વ્યાજે પૈસા આપતા હતા અને મની ચેન્જર તરીકે પણ કામ કરતા હતા. નમસ્કાર દર્શક મિત્રો, ભારતને સોને કી ચીડિયાનો દેશ એવું કહેવામાં આવતું હતું અને ભારતની સમૃદ્ધિને જોઈને જ અંગ્રેજોએ ભારતમાં રાજ કરવાનું નક્કી કર્યું અને વર્ષો સુધી રાજ કર્યું. આજે એક એવા વ્યક્તિની વાત કરવી છે કે જે અંગ્રેજોના જમાનાની અંદર ઇન્ટરનેશનલ બેન્કર તરીકે ઓળખાતા હતા અને બેન્કો જેવી એમની સિસ્ટમ હતી. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો Khabarche.com. તો દર્શક મિત્રો, આ એક એવા શેઠની તમારી સાથે વાત કરીશું કે જે બેન્કર તરીકે જાણીતા હતા. જ્યારે દેશની અંદર અંગ્રેજોનું રાજ હતું ત્યારે પશ્ચિમ બંગાળની અંદર ફતેહચંદ કરીને એક વ્યક્તિ હતા, પરંતુ લોકો એમને જગત શેઠ તરીકે ઓળખતા હતા. એનું કારણ એવું છે કે એ જમાનાની અંદર દુનિયામાં બધાને બેન્કિંગ સેવા પૂરી પાડતા હતા, એટલે ફાઇનાન્સ કરતા હતા, વ્યાજે પૈસા આપતા હતા અને મની ચેન્જર તરીકે પણ કામ કરતા હતા. 18મી સદીમાં એક મોટા બેન્કર તરીકે જગત શેઠનું નામ એકદમ જાણીતું થઈ ગયું હતું. એ એવો જમાનો હતો કે જ્યારે દુનિયાભરની અંદર જો બિઝનેસ કરવો હોય તો ભારતનો જે રોલ હતો એ સૌથી મોટો હતો અને ઘણા બધા એવા રહીશો અને પૈસાદાર લોકો હતા કે જેમને કારણે ભારતનો દબદબો હતો. અત્યારે આપણે ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી કે રતન ટાટાની વાત કરીએ છીએ, પરંતુ એ જમાનો એવો હતો કે એ પણ એ લેવલના મોટા મોટા બિઝનેસમેનો હતા કે જેમની જાહો જલાલી હતી અને દબદબો પણ હતો અને એ પૈસાને કારણે ભારતની પણ વેલ્યુ વધતી હતી. એવું કહેવાય છે કે 1750ના દાયકાની અંદર જગત શેઠની પાસે 14 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. એટલે જાણકારો એમ કહે છે કે અત્યારના સમયમાં જો વેલ્યુએશન આપણે કાઉન્ટ કરીએ તો લગભગ 2 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ થાય. 14 કરોડ એટલે એ જમાનાની અંદર તો બહુ મોટી રકમ કહેવાતી હતી. કોઈની પાસે 1 લાખ રૂપિયા હોય તો પણ એ જમાનામાં લોકોની આંખ પોળી થઈ જતી હતી કે 1 લાખ રૂપિયા એની પાસે છે. હવે બ્રિટિશ ઇન્ડિયા કંપનીના સત્તાવાર ઇતિહાસકાર છે રોબેન આર્મે, એમણે એક જગ્યાએ નોંધ કરી છે કે જગત શેઠ એક સૌથી મોટા બેન્કર અને મની ચેન્જર હતા. એમની દુનિયાની અંદર અનેક જગ્યાએ ઓફિસ હતી. એમનો કોલકાતાથી માંડીને પટના, દિલ્હી, ઢાકા, ઘણી બધી જગ્યાએ એમનો બિઝનેસ ચાલતો હતો. અને તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે જે રીતના બેન્કો કામ કરે છે એક સિસ્ટમથી અને એક કોમ્યુનિકેશનથી, એવી સિસ્ટમ એ જમાનામાં જગત શેઠે ગોઠવી હતી. અને નાનામાં નાના માણસને વ્યાજે પૈસા તો આપતા હતા, પરંતુ મોટા મોટા અંગ્રેજો, બ્રિટિશ અધિકારીઓ પણ આ જગત શેઠની પાસેથી પૈસા ઉધાર લેતા હતા, લોન પર લેતા હતા. એમનો જમાનો હતો અને ઘણા વર્ષો સુધી ચાલ્યો, પરંતુ જેમ જેમ અંગ્રેજોનું વર્ચસ્વ વધતું ગયું અને લગભગ 20મી સદીમાં જગત શેઠના પરિવારનું નામો નિશાન ભૂસાઈ ગયું, કારણ કે એ અંગ્રેજોના એ જમાનામાં એ પછી એ લોકો અંગ્રેજોની સામે કામ કરી શક્યા નહીં. એવું કહેવાય છે કે જગત શેઠે અંગ્રેજોને 3 કરોડ રૂપિયાની લોન આપી હતી, એ અંગ્રેજોએ પાછી આપી જ નહીં અને એને કારણે એમનો બિઝનેસ આખો ચોપટ થઈ ગયો. એમના ઘરની અંદર એક એવો સુરંગ સાથેનો અંડરગ્રાઉન્ડ રૂમ હતો જેની અંદર પૈસાની લેવડ દેવડ કરવામાં આવતી હતી अने पश्चिम बंगाळना मुरादाबादनी अंदर एमनु घर हतुं जे पछी 1980नी अंदर म्युझियम में फेरवी देवामां आव्युं। एक लेखके एवी पण नोंद करी छे के जगत सेठ एमना जमानाना अंबाणी हता। तो दर्शक मित्रों, आवी अनेक वातों साथे अमे तमने मळता रहेशुं। थैंक यू वेरी मच।